सूरत में सिंगणपोर विस्तार में मनपाल द्वारा 40 થી વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું, જેથી દુકાનદારોએ આ મામલે રજૂઆત કરવા મંત્રી વિનુભાઈ મોરડિયાની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ તેઓ ત્યાં નહીં મળતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો અને ધારાસભ્યની હાય હાય બોલાવી હતી. કોરોનાને લઈને દરેક લોકોના ધંધા રોજગાર પર અસર પડી છે. આ ઉપરાંત રાત્રિ કર્ફ્યુ પણ સુરતમાં અમલમાં છે. તો બીજી તરફ સુરતના સિંગણપોર સ્થિત મનપા દ્વારા 40 થી વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે, જેને લઈને દુકાનદારો રોષે ભરાયા હતા. દુકાનદારોએ આ મામલે રજૂઆત કરવા કતારગામના ધારાસભ્ય અને શહેર વિકાસ મંત્રી વિનુભાઈ મોરડિયાના જનસંપર્ક કાર્યાલય ખાતે ગયા હતા અને અહીં તેઓ નહીં મળતા વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ અહીં સૂત્રોચ્ચાર કર્યા હતા. દુકાનદારોએ જણાવ્યું હતું કે દુકાન આગળ લારીઓનું દબાણ હોવાનું કહી સીલ મારી દેવામાં આવ્યું હતું. જો કે આ દબાણ ધારાસભ્યના કાર્યાલય બહાર પણ છે, પણ તેમના કાર્યાલયને સીલ મારવામાં નથી આવ્યું અને ગરીબ દુકાનદારોની દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે તેઓ દુકાનમાં ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. મનપા દ્વારા કોઈ પણ નોટિસ વગર સીલ મારી દેવામાં આવ્યો છે અને તેઓની માંગ છે કે તેઓને શાંતિથી ધંધો કરવા દે અને આ સીલ ખોલવામાં નહીં આવે તો તેઓ જાતે સીલ ખોલી દેશે. મારું નામ છે આશીષ. અમે લોકો શાંતિથી ધંધો કરીએ છીએ તો ત્યાં ટ્રાફિક નડે છે. હવે આ કાર્યાલયની બાજુમાં ટ્રાફિક એવડું મોટું છે, કોઈને ટ્રાફિક નડતો નથી. અમારી દુકાનો સીલ કરી આપી છે. અમે ખાવાના અત્યારે અમારે ફાફા પડી જાય છે, સીલ ખોલાવવા ક્યાં જવાના. અમે અમારી પાસે અમે 40 થી 50 દુકાન સીલ મારી છે. અમારી પાસે અત્યારે 1000 રૂપિયા માગે ને તો નીકળ્યા નથી. 5-5 હજાર 10-10 હજાર માગે તો ક્યાં લેવા જવાના. અમારે ભીખ માગવાનો વારો આવવાનો છે. અમારો ગુનો શું છે? ધંધો કરીએ છીએ, ભાજપની સરકારને લાવીએ છીએ, એ અમારો ગુનો છે.